કરવામાં આવ્યો છે ત્યારે જે વિકાસ અને જે સુવિધા આપવી જોઈએ એમાં કોર્પોરેશન નિષ્ફળ નીકળ્યું છે। કઠર ગામના વિવેકનગર કોલેનીમાં પ્રાણીજન્ય રોગચાળાએ માથું ઉચકતા ફફડાટ મચી ગયો છે। વિવેકનગરમાં 3 દિવસમાં 6 લોકોના ઝાડા ઉલટીથી મોત થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હાલ વિવેકનગર સોસાયટીના 100થી વધુ લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। વિવેકનગરમાં છેલ્લા 5 મહિનાથી દૂષિત પાણી આવતું હતું અને આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત પણ કરવામાં આવતી હતી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા હતા। કામરેજ તાલુકાના કઠોર ગામનું વિવેકનગર કોલોની, જે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ છે, આ વિસ્તારમાં જાન્યુઆરી મહિનાથી બીમાર પડવાનું શરૂ થયું હતું। સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર જાગ્યું નહીં અને છેલ્લા 3 દિવસમાં 6 લોકોના દૂષિત પાણી પીવાથી મોત થતાં તંત્ર દોડતું થયું છે। આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જો જાન્યુઆરી મહિનામાં રજૂઆત કરી ત્યારે તંત્ર જાગ્યું હોત તો કદાચ આજે વિવેકનગરના લોકો બીમારીનો ભોગ બન્યા ન હોત। વિવેકનગર કોલોનીમાં પીવાના પાણીની લાઈન અને ગટર લાઈનનું પાણી ભેગું થતાં પાણીજન્ય રોગે માથું ઉચકતા આખો વિસ્તાર ઝાડા ઉલટીમાં સપડાતા ફફડાટ મચી ગયો હતો। ખાસ કરીને બાળકો પણ કોલેરાનો ભોગ બનતા તંત્ર દોડતું થયું હતું। હાલ તો સુરત મહાનગરપાલિકાનું ડ્રેનેજ વિભાગ અને આરોગ્ય વિભાગ ઘટના સ્થળે દોડી આવી કામે લાગ્યા છે। કઠોર સરકારી હોસ્પિટલમાં 50 દર્દીઓ અને ખાનગી હોસ્પિટલ મળી 100થી વધુ લોકોની સારવાર હાલમાં ચાલી રહી છે, ત્યારે રોગચાળાને પગલે સુરત કોર્પોરેશન પણ દોડતું થયું છે। કઠોર ખાતે શહેરના મેયર હેમાલી બોગાવાલા, સમિતિના અધ્યક્ષ અને હાઇડ્રોલિક વિભાગના એન્જિનિયરો પણ આજરોજ પહોંચ્યા હતા અને મેયર હેમાલી બોગાવાલાએ મૃતક પરિવારજનો અને અસરગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને મૃતકના પરિવારોને 1-1 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી, તેમજ સારવાર હેઠળના તમામ દર્દીઓનો સારવારનો ખર્ચ ચૂકવવાની વાત કરી હતી। ખાસ કરીને કઠોર ગામના જે વિવેકનગરમાં જે ઘટના બની છે દુઃખદ છે। 6 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે અને લગભગ 75-100 લોકોને સરકારી રેફર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જ્યારથી આ ગામડાનો સમાવેશ શહેરી વિસ્તારમાં કરવામાં આવ્યો છે ત્યારે જે વિકાસ અને જે સુવિધા આપવી જોઈએ એમાં કોર્પોરેશન નિષ્ફળ નીકળ્યું સ્પષ્ટ દેખાઈ આવે છે અને મરનારને વળતર મળવું જોઈએ અને જે લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે એને મફત સારવાર મળવી જોઈએ અને એને પણ વળતર મળવું જોઈએ અને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે।